અનુષ્કા અને ગુજરાતની ઉસ્તાદે ખુશ હો જઈ જો ના કે મહત્વ ના સમાચાર તો કાંકરી સ્વાલુગા માં 2017 માં વલા ભારે પૂરના કારણે અનેક વિસ્તાર માં રોડ રસ્તાઓ તેમજ નાળાઓ તૂટી ગયા હતા તે એક વર્ષ કરતા પણ વધુ સમય થવા છતાં હજુ આ કામો પૂરા થયા નથી જ્યાં ટેન્ડરો ભરીને કોન્ટ્રાક્ટરો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામ લેવામાં આવી રહ્યા છે તેમજ મોટા લાખો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા હોય તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકામાં અનેક વિસ્તારમાં 2017માં ભયાનક પૂરે તારાજી સર્જી હતી કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું તેમજ નાળા રોડ રસ્તાઓ વગેરેને પણ મોટા પાયે નુકસાન થયું હતું હાલમાં જયપુર વિસ્તારમાં રોડ નાળાઓનું ધોવાણ થયું હતું ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા નવા નાળા તેમજ રોડ સાઇડમાં આરસીસીની દિવાલો બનાવવામાં આવી રહી છે આ પ્રોટેક્શન દિવાલોમાં ક્વોલિટી મુજબનો માલ સામાન તેમજ લોખંડ વગેરે સારી ગુણવત્તાવાળું વાપરવાનું હોય છે પણ આ કોન્ટ્રાક્ટરો પોતાના નફા તેમજ લાગતા વળગતા અધિકારીઓને સાચવવા માટે પોતાના બાપનું હોય તે રીતે મનફાવે તે રીતે કામ કરીને સરકારના પૈસાનું પાણી કરી રહ્યા છે હાલમાં જ કાંકરેજ તાલુકાના ખારિયા ગામથી 1.5 કિલોમીટર રૂની ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલથી અંદાજે 100 મીટરના અંતરે માર્ગ અને મકાન વિભાગનું કામ ચાલી રહ્યું છે ત્યાં આપણી ચેનલની ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટર અને શિહોરી માર્ગ અને મકાન પેટા વિભાગના કાશ્મીરાબેન એસોસિએશન સાથે રજાના દિવસે પણ કોન્ટ્રાક્ટરો સાથે સાઇડ ઉપર હાજર હતા અને સાઇડોની તપાસ કરતા હતા જ્યારે મીડિયા દ્વારા તેમની ગાડી રોકીને જે કામ થતું હતું તે દેખાડતા તેમના બાપનું કામ થતું હોય તે રીતે મીડિયાને જવાબ આપવામાં આવ્યો હતો જ્યારે કોન્ટ્રાક્ટર વિશે તેમજ માલ સામાન કેવો વાપરો તેમજ જે બોગસ કામ થયું હતું તેની માહિતીની પૂછતાછ કરતા તે ભડકી ઉઠ્યા હતા અને મીડિયાને જણાવ્યું કે તમારે માહિતી જોઈતી હોય તો પાલનપુર ઓફિસમાં દરખાસ્ત કરીને લઈ લેજો આવો જવાબ આપ્યો હતો જ્યારે કેમેરો ચાલુ કરતા જ કોન્ટ્રાક્ટરો સાથે ગાડીમાં ચાલતી પકડી હતી આજના આ બહેન કાશ્મીરાબેનના જવાબ મુજબ તો એવું લાગતું હતું કે તેઓ કોન્ટ્રાક્ટરોને જોડી રહીને બોગસ કામ કરાવી રહ્યા છે આ બાબતે નાયબ કાર્યપાલ ઇજનેરને વારંવાર ફોન કરવા છતાં આ અધિકારીઓને ફોન ઉપાડ્યો નહોતો તો એક અધિકારીને ફોન ઉપર પૂછતા રજા છે તો શું આ ઓફિસમાં આ બહેનશ્રીનું ચાલે છે કે શું તે જાણવા મળ્યું હતું 2017માં આ વિસ્તારમાં ખૂબ જ પાણી ચાલ્યું હતું મસમોટા નાણું તોડી નર્મદા મુખ્ય કેનાલને રમણભમણ કરી નાખી હતી આ જગ્યા ઉપર સરકારી અધિકારીઓને કોન્ટ્રાક્ટરને મળી ભગતના કારણે આજકાલમાં આરસીસી દિવાલમાં સિમેન્ટની ખાલી થેલીઓના ગોટા અને લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે આરસીસી દિવાલમાંથી પોપડા ઉખડી ગયેલા જોવા મળે છે હજુ તો એકાદ બે દિવસ થશે બનાવે અને હાલથી જ આવી દશા જોવા મળી રહી છે જો વરસાદ થાય કે પાણી આવે તો આ અડતાની સાથે જ દિવાલ કે રોડને હતું કે ન હતું કરી નાખે છે આવા બોગસ કામ કરીને ખિસ્સા ભર્યા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો હવે જોવું એ રહ્યું કે ઉપર બેઠેલા અધિકારીઓની આંખ ઉગડે છે કે પછી લિંક પ્રમાણે તેરી બી ચૂપ મેરી બી ચૂપ મીડિયા શું કરી લેવાનું તેવો વિચારે છે ચેરસિંગ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ છે